રાપર તાલુકાના ફતેહગઢ તથા આસપાસની વાડી વિસ્તારમાં અને કેનાલ પર આવેલ ડીઝલ એન્જિનના સ્પેરપાર્ટની ચીભળાચોરી તથા ખેતરવાડી વિસ્તારમાં પશુઓના ભેલાણ અંગે રજૂઆત કરવા માટે ફતેહગઢ આસપાસના વિસ્તારમાં આવેલા ગામોના ખેડૂતો રજૂઆત કરવા માટે રાપર પોલીસ મથકે આવીને રજૂઆત કરી હતી જેમાં રખડતા ઢોરોનો ત્રાસ આપતા ઢોરોના કારણે અને જ્યારે પોજરાપોળ કે અન્ય સ્થળે ખેડૂતોને મોકલવા માટેની જે કામગીરી કરવામાં આવે છે ત્યારે પશુ માલિક દ્વારા ધાક ધમકી આપતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી ખેડૂતોએ આજે રાપર પોલીસ મથકે આ અંગે રજૂઆત કરતાં રાપરના ઇન્ચાર્જ પીઆઈ જે બી એ ખેડૂતોને હૈયાધારણ આપી હતી અને તપાસ કરવાની ખાતરી આપી હતી આમ ખેડૂતોને પડી રહી છે હાલાકી ખેડૂતો જ્યારે રખડતા ઢોરો પાંજરાપણમાં મૂકી આવે છે ત્યારે રખડતા ઢોરના માલિકો દ્વારા ધાક ધમકી આપવામાં આવે છે એક તરફ ખેડૂતોના ખેતરોમાં ઢોરો ચરી જવાના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડે છે જ્યારે બીજી તરફ તેઓ પાંજરાપણમાં મૂકી આવે છે ત્યારે તેમના જે રખડતા ઢોરોના માલિકો છે તેઓ દ્વારા તેમને ધમકાવવામાં આવે છે જેને લઈને આ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું હાલમાં તો રાજ્યભરમાં રખડતા ઢોરોનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે જ્યાં જુઓ ત્યાં રસ્તા પર રખડતા ઢોરોનો ટ્રાફિકતા ધમધમતા રસ્તા પર માંડી સાંજે અથવા તો બપોરના સુમારે આરામના સમયે રોડ પર જાણે કે પોતાની જગ્યા હોય અને તે અનામત રાખેલી જગ્યા હોય તે પ્રમાણે અડીંગો જમાવીને રસ્તા પર બેઠા હોય છે તે જ રીતે તેઓ રસ્તાઓને અડચણરૂપ બનતા હોય છે રખડતા ડોરો અને ત્યારબાદ તેઓને જ્યારે ઘાસચારો ચરવાનું થાય ત્યારે ખેડૂતોના ખેતર સાફ કરતા આ રખડતા ડોરોનો ત્રાસ અંગે રજૂઆત કરવા માટે ફતેહગઢ તથા આસપાસની વાડી વિસ્તાર અને કેનાલ પર આવેલા ડીઝલ એન્જિનના સ્પેરપાર્ટની ચોરી પણ થાય છે ચીબળા ચોરી તથા વાડી વિસ્તારમાં પશુઓનું ભેલાણને લઈને રજૂઆત કરવામાં આવી હતી પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી હૈયાધરણ આપવામાં આવી કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હવે જોવાનું એ રહ્યું કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં